हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप धोरण 7 में कम्प्यूटर विषय में पाठ 2 जोईता हता, पावर पॉइंट नो परिचय। एम आज आप आग जोईशू, आप आग एना शू जोया हता, तो के सारू प्रेजेंटेशन तैयार करवा माटे शू ध्यान में राखवू जोईए, तो एम आप 4 पॉइंट जोया हता, संदेश, श्रोता, माध्यम अने सादगी। आजे एनो 5મો पॉइंट जोशु, आकर्षक। जुओ, प्रेजेंटेशन ने आकर्षक बनावा माटे तेमा चित्रो अने ध्वनिनो उपयोग करवो जोईए। के आपणे आकर्षक बनावू होय प्रेजेंटेशन ने, तो एमा विविध चित्रो अने विविध प्रकारना अवाजोनो उपयोग करवो जोईए। सादू तो लागवू जोईए, सादगी तो होवी जोईए प्रेजेंटेशनमां, પણ સાદગીના કારણે એવું પણ ન થવું જોઈએ કે એક પણ ચિત્ર પ્રેઝન્ટેશનમાં હોય નહીં, તો એ પ્રેઝન્ટેશન અસરકારક બને નહીં। સાદગીની સાથે પ્રેઝન્ટેશન આકર્ષક પણ હોવું જોઈએ। હવે જોઈશું આગળ પાવરપોઈન્ટના મુખ્ય ઘટકો। જોઈએ પહેલું સ્લાઇડ। સ્લાઇડ એ પાવરપોઈન્ટનો મુખ્ય ઘટક છે, કે પાવરપોઈન્ટ જે એટલે પ્રેઝન્ટેશન બને છે એ કોના મદદથી બને છે, સ્લાઇડની મદદથી, એટલે સ્લાઇડ એ મુખ્ય ઘટક છે। સ્લાઇડ શો દરમિયાન આપણે જે એક પછી એક પેજ મોનિટર પર જોઈએ છીએ તેને સ્લાઇડ કહેવાય છે, કે સ્લાઇડ શો એટલે કે પાવરપોઈન્ટનો જે શો હોય ત્યારે આપણે એક પછી એક પેજ આપણે જોઈએ છીએ તેને આપણે મોનિટર પર, તેને આપણે સ્લાઇડ કહેવાય છે। સ્લાઇડમાં ચિત્ર, લખાણ, ચાર્ટ, એનિમેશન તેમજ ધ્વનિનો સમાવેશ થાય છે, કે સ્લાઇડમાં આપણે ચિત્ર, લખાણ, એનિમેશન, ચાર્ટ્સ વગેરેનો ઉપયોગ કરીએ છીએ। જો બીજું માહિતીપત્ર, હેન્ડઆઉટ। આ માહિતીપત્ર વડે વક્તવ્ય આપનાર વ્યક્તિના સ્લાઇડ શોની શરૂઆત પહેલાં શ્રોતાગણોને માહિતીપત્ર આપી પોતાના ઉદ્દેશ વિશે માહિતી આપી શકે છે, કે જુઓ હવે કોઈ પણ પાવરપોઈન્ટનું પ્રેઝન્ટેશન આપણે શરૂ કરીએ તેના પહેલાં આપણે જે સામેવાળા વ્યક્તિને એને વધારે માહિતી આપી હોય તો એના માટે આપણે શ્રોતાગણોને એટલે કે ઓડિયન્સને માહિતીપત્ર પણ આપી શકીએ, કે આજનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શેના વિશે છે, તો એ વિષય અને એની વિશેની ટૂંકમાં માહિતી આપણે તે માહિતીપત્ર ઉપર દર્શાવી શકીએ છીએ, કે જેથી શ્રોતાગણોને સમજ આવે કે આજનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આ વિશે છે અને આ વિશે આપણે જાણવાના છીએ, તો એ રીતે સ્લાઇડ શો અસરકારક બને છે। પછી જોઈએ ત્રીજું નોંધ, નોટિસ। નોટિસ એટલે યાદ રાખવાની માહિતી। વક્તવ્ય આપનાર વ્યક્તિ વક્તવ્ય દરમિયાન કોઈ પણ મુદ્દો ભૂલી ન જાય તે માટે દરેક સ્લાઇડમાં કે પ્રેઝન્ટેશનની પ્રથમ સ્લાઇડમાં નોટ તૈયાર કરે છે। આ નોટને પ્રિન્ટ કાઢીને પણ સાથે રાખી શકાય છે, કે જુઓ નોટ એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ, વક્તવ્ય આપનાર વ્યક્તિ એટલે કે હું એઝ એક શિક્ષક તરીકે તમને સમજાવતી હોય, પરંતુ હું ચાલુ પ્રેઝન્ટેશનને અડધામાં પ્રેઝન્ટેશનમાં હું કોઈ પણ ટોપિક ભૂલી જાઉં તો એ પ્રેઝન્ટેશન અસરકારક ના બને, તો જોનાર વ્યક્તિ એટલે કે વિદ્યાર્થીઓને શું લાગે કે ભૂલી ગયા, તો એના બદલે તમે શું કરી શકો કે જ્યારે પ્રેઝન્ટેશન શરૂ થાય ને એની પહેલાં એટલે કે શરૂઆતમાં તમે નોટ્સ બનાવી શકો, કે આજે આ આ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ, કે આજે એટલા મુદ્દા આપણે ભણવાના છીએ, અથવા તો તમે એ જે પેજ બનાવો છો એની ઝેરોક્સ પણ એટલે કે શિક્ષક પોતે એ ઝેરોક્સ સાથે રાખી શકે, કે જેનાથી એનાથી પણ ભૂલ થાય નહીં પ્રેઝન્ટેશનમાં, એટલે કે નોટ્સ બનાવવી જરૂરી છે। જેમ કે પુસ્તકની આગળ આપણને અનુક્રમણિકા આપેલી હોય તેવી રીતે પાવરપોઈન્ટની પહેલાં, પ્રેઝન્ટેશનની પહેલાં આપણે એક નોટ્સ બનાવીએ તો એ આપણા માટે સારું। હવે જોઈએ ચોથું આઉટલાઇન। આઉટલાઇનમાં સ્લાઇડનું શીર્ષક તેમજ તેની મુખ્ય માહિતી હોય છે, કે એમાં સ્લાઇડનું શીર્ષક કે આપણે એ સ્લાઇડને શું શીર્ષક આપ્યું છે અને તેની મુખ્ય માહિતી આઉટલાઇનમાં હોય છે। હવે જોઈશું આગળ પાવરપોઈન્ટ કેવી રીતે શરૂ કરશો। હવે આપણે પાવરપોઈન્ટ વિશે બધું જ શીખી ગયા, કે આપણે એમાં
શું ઉપયોગી છે, પાવર પોઈન્ટ એટલે શું થાય, તેના મુખ્ય ઘટકો, તેને આપણે કઈ રીતે આકર્ષક બનાવી શકીએ વગેરે બાબતો આપણે ભણી ચૂક્યા. પરંતુ હવે પાવર પોઈન્ટ કેવી રીતે શરૂ કરશો? તો જુઓ, પાવર પોઈન્ટ શરૂ કરવું એ ખૂબ જ સરળ છે. પાવર પોઈન્ટ શરૂ કરવા માટે ત્રણ રીત છે, કે પાવર પોઈન્ટ ત્રણ અલગ અલગ રીતે શરૂ થઈ શકે. હવે જુઓ, બાજુમાં ચિત્રમાં રન આપેલું છે, એમાં તમને બતાવેલું છે. જુઓ પહેલો સ્ટેપ, સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરી પ્રોગ્રામ્સ મેનુ પર ક્લિક કરો, કે સ્ટાર્ટમાં જઈને પ્રોગ્રામ મેનુ પર ક્લિક કરવાનું. તેમાં જોવા મળતા વિવિધ પ્રોગ્રામમાં માઇક્રોસોફ્ટ ઓફિસમાંથી માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પર ક્લિક કરવાની પાવર પોઈન્ટ શરૂ થાય છે. કે તમે સ્ટાર્ટ મેનુ ઉપર જઈને પ્રોગ્રામ મેનુમાં ક્લિક કરો ને, એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ નામનું ઉપર તમને બતાવે છે. તો એ આઇકન ઉપર તમે ક્લિક કરો, અથવા તો માઇક્રોસોફ્ટ ઓફિસ લખેલું હોય ત્યાં ક્લિક કરો, એટલે તેમાં તમને બતાવે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ વર્ડ, અલગ અલગ માઇક્રોસોફ્ટના અલગ અલગ હોય. તો એમાં તમે પાવર પોઈન્ટ ઉપર ક્લિક કરો એટલે પાવર પોઈન્ટ શરૂ થઈ જાય. પછી છે બીજી કઈ રીતે ખુલે, તો કે સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરી રન પર ક્લિક કરો. જો બાજુમાં તમને ચિત્ર આપેલું છે તેમાં દેખાય છે, જુઓ આ રન મેનુ છે, રન ઉપર ક્લિક કર્યું છે સ્ટાર્ટમાં જઈને, અને તેમાં પાવર પોઈન્ટ ટાઈપ કરીને ઓકે બટન પર ક્લિક કરતા પાવર પોઈન્ટ શરૂ થશે. કે જો અહીંયા પાવર પોઈન્ટ લખેલું છે, હવે કે જો અહીંયા પાવર પોઈન્ટ લખેલું છે, હવે તમે પાવર પોઈન્ટ લખીને અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે પાવર પોઈન્ટ ખુલી જશે. હવે જુઓ ત્રીજો ટોપિક, ડેસ્કટોપ પર પાવર પોઈન્ટના શોર્ટકટ આઇકન પર ડબલ ક્લિક કરવાથી પણ પાવર પોઈન્ટ ઓપન કરી શકાય. કે જુઓ, ડેસ્કટોપ ઉપર પણ પાવર પોઈન્ટ કોઈ મૂકેલું હોય ડેસ્કટોપ ઉપર, તો તમે ત્યાંથી પણ ક્લિક કરી, આ એનો આઇકન છે પાવર પોઈન્ટનું, આ આઇકન છે કે જેના પર તમે ક્લિક કરીને ત્યાંથી પણ પાવર પોઈન્ટ ખોલી શકો છો. હવે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આના એમસીક્યુ હું તમને જવાબ સાથે મોકલીશ, તે તમારે પાકી નોટમાં લખવાના છે અને પાકા કરવાના છે. પાકી નોટ કમ્પ્લીટ કરજો, હું ચેક કરવા મંગાવીશ.